હેલો માય ડીયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડેમી અને બિન સચિવાલય ક્લાર્ક બે હજાર અને બાવીસ જે ફાઇનલી આવી રહી છે અને આપણા ગુજરાતના ઇતિહાસને જોઈએ તો સૌથી મોસ્ટ અવેટેડ સૌથી વિવાદાસ્પદ ભરતીનું પેપર જે છે એ નેક્સ્ટ સન્ડે છે હવે મેઇન તો એમના વિશે વાત કરીએ કે ચોવીસ એપ્રિલે જે પેપર છે એના અંદર આ પેપરનું મેરિટ કેમ નીચું રહી શકે છે અને એવરેજ સ્ટુડન્ટ માટે આ ગોલ્ડન ચાન્સ છેલ્લા ચાર પાંચ વર્ષથી જે સતત તૈયારીઓ કરે છે પરીક્ષાઓમાં એક બે માર્ક માટે ચૂકી જાય છે એવા વિદ્યાર્થીઓ માટે શા માટે આ પેપર જે છે ગોલ્ડન ચાન્સ રહેશે એના વિશે થોડુંક આપણે એકેડમી દ્વારા જે એનાલિસિસ કર્યું છે એમના વિશે વાત કરીએ સૌથી પહેલાં તો આ ભરતી બે હજાર અઢારની છે બે હજાર અઢારની ભરતી હોવાનો બેનિફિટ એ છે કે જે સ્ટુડન્ટ્સ જે માસ આપણને છેલ્લા ત્રણ વર્ષમાં એડ થયો છે એ આના અંદર પેપર નહીં આપી શકે કારણ કે પેપરના ફોર્મ પાછા ભર્યા નથી એટલે આપણે એક વસ્તુ ખાસ ધ્યાને રાખવી જોઈએ કે છેલ્લા ચાર વર્ષથી આના ફોર્મ તો ભરાણા નથી ફરીવાર તો છેલ્લા ચાર વર્ષમાં જે સ્ટુડન્ટ નવા તૈયારી કરવા માટે આવ્યા અથવા તો જેમણે એ અન્ય કારણોસર બે હજાર અને અઢારમાં ફોર્મ ફિલઅપ નહોતા કર્યા એમને આ પરીક્ષા આપવાનો ચાન્સ મળશે નહીં એટલે એવી રીતે જોઈએ તો ત્રીસથી ચાલીસ ટકા સ્ટુડન્ટ્સ જે છે એ અત્યારે તૈયારી કરતા હોય છે જેમની એજ અધરવાઇઝ આપણે જોઈએ તો એ લોકો જસ્ટ ટ્વેલ્થ અથવા તો કોલેજમાં હોય છે જેમણે બિનસચિવાલય ક્લાર્કના ફોર્મ નહોતા પહેર્યા બીજું જે લોકો તૈયારી કરે છે એટલે કે છેલ્લા પાંચ વર્ષથી એમના માટે પણ છેલ્લા ત્રણ વર્ષની અંદર ડીવાય છે રાજ્યવેરા નિરીક્ષક મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક લેબ આસિસ્ટન્ટ એટીડીઓ જીએમડીસી લેબ ટેકનિશિયન સિનિયર ક્લાર્ક પીજીવીસીએલ ડીજીવીસીએલ એમ જીવીસીએલ યુ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર જેવી ભરતીઓમાં અંદાજે અંદાજે પંદરેક હજાર વિદ્યાર્થીઓ જે છે એ સિલેક્ટ થઈ ચૂક્યા છે હવે આ જો વાત કરીએ તો પંદરેક હજાર સ્ટુડન્ટ જે સિલેક્ટ થઈ ગયા છે એ બિનસચિવાલય ક્લાર્ક બને એવા તો કોઈ ચાન્સીસ છે નહીં એટલા માટે પણ જે આ વિદ્યાર્થીઓ આમાંથી નીકળી ગયા છે કોમ્પિટિશનમાંથી જે સારા એવા સ્ટુડન્ટ્સ હતા એ એનો એક બેનિફિટ મળશે એ સિવાય આ ભરતીમાં ઘણી આ આ ભરતીમાં ઘણી ભરતીનો પે સ્કેલ સારો છે એટલે જે ઉપરની ભરતી હતી એટલે એટલે કોઈ બિન સચિવાલયમાં તે જોબમાં લાગેલા બિનસચિવમાં લાગે તે વાત પહેલી છે અને કદાચ જો એના કરતાં પે સ્કેલનો પણ પ્રશ્ન હોય તો જેમને બે વર્ષ ભરતી ના થઈ ગયા હોય એ ત્રણ વર્ષની નોકરી બાકી રહેતી હોય તો એ ફરી પાછા ફિક્સમાં પાંચ વર્ષ આવે એવું નથી અને તલાટી કરતાં એના આના જે વિદ્યાર્થીઓ છે એ પણ ઓછા છે તો ઓવરઓલ આપણે જોઈએ તો બિનસચિવાલય ક્લાર્કની અંદર આટલી જબરજસ્ત જગ્યાઓ સામે આટલું ઓછું કોમ્પિટિશન હોય અને આવી પરીક્ષા તમને આઈ ડોન્ટ થિંક કે હવે મળશે એટલે તમારે સમજવાનું રહ્યું કે આ જ છે ગોલ્ડન ચાન્સ અને વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જેટલી પણ ઉર્જા હોય જેટલી પણ ક્ષમતા હોય એમનાથી આ પરીક્ષાની અંદર માર્ક મેળવવાની કોશિશ કરવી જોઈએ તો આ હતું બિનસચિવાલય ક્લાર્ક વિશે એનાલિસિસ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ